કડી માં રિક્ષા ડ્રાઈવર્સ વેલફેર એસોસિએશન દ્વારા કડી પોલીસ સ્ટેશન માં રજૂઆત કરવામાં આવી। કડીમાં રિક્ષા ચાલકોને પોલીસ દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતા રિક્ષા ચાલકો દ્વારા રિક્ષા એસોસિએશનના પ્રમુખની પાસે દોડી આવતા પ્રમુખ દ્વારા તાત્કાલિક મીટિંગ યોજી હતી અને તેમની પાસેથી જાણવા મળ્યું હતું કે કડી નગરપાલિકા જોડે ઘણા વર્ષોથી અમે સ્ટેન્ડની માંગણી કરી હતી, પરંતુ થોડા સમય પહેલા અમોને રિક્ષા સ્ટેન્ડની મંજૂરી મળેલ હતી। પછી નગરપાલિકા દ્વારા રિક્ષા સ્ટેન્ડ પર બોર્ડ લગાવવામાં આવેલ છે, પરંતુ ત્યાં બે થી વધારે રિક્ષા મૂકવાની જગ્યા નથી, તો અમે ત્યાં 10 રિક્ષાઓ કેવી રીતે ઊભી રાખવી તે બહુ મોટો પ્રશ્ન છે। અને કડી તાલુકો તે 119 થી વધારે ગામડા ધરાવતો તાલુકો હોવાથી અને કડી તે કોટન સિટી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર અને GIDC કંપની ધરાવતો બહુ મોટો વિસ્તાર હોવાથી લોકો સવારે ખરીદી કરવા અને ધંધા રોજગાર કરવા માટે કડીમાં આવતા હોય છે। તેથી કડીમાં રિક્ષા ચાલકો ત્યાં ધંધા કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે, પરંતુ કડી પોલીસ દ્વારા ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે બાબતે થોડા સમય પહેલા ટ્રોઈંગ વાનની કામગીરી શરૂ કરેલ છે અને ટ્રોઈંગ વાન દ્વારા રિક્ષા ચાલકોને વારંવાર પરેશાન કરેલ છે અને તે બાબતે રિક્ષા એસોસિએશનના પ્રમુખ શ્રી રમેશજી ઠાકોર દ્વારા તાત્કાલિકપણે કડી પોલીસ સ્ટેશનમાં રૂબરૂ મૌખિક રજૂઆત કરેલ છે અને આનો જો નિકાલ નહીં આવે તો આગલા સમયમાં તેઓ નગરપાલિકા મામલતદાર કચેરી આવેદન પત્ર આપવાની ફરજ પડશે। રિપોર્ટર મનોજ ઠાકોર, મહેસાણા। તાલુકો 110 ગામડા ધરાવતો તાલુકો છે, એમાં GIDC, વોટર માર્કેટ, શાક માર્કેટ, દોણા માર્કેટ અને મિલોજીનો, એટલે અમારો કડી વિસ્તાર એવો ગણાય કે ભાઈ ઉદ્યોગપતિ કહેવાય। હવે એમાં રિક્ષા ચાલકોનો ધંધો જે નાના મધ્યમ વર્ગના જે રિક્ષા ચાલકો છે એમને ખરેખર રિક્ષા સ્ટેન્ડનું ફાળવી આપવા જોઈએ અને જે અગાઉ 2010 અમે માગણી કરેલી હતી, 2011 મંજૂર થયા અને 2020 રિક્ષા સ્ટેન્ડો લગાવી આપવામાં આવ્યા છે, પણ જે જગ્યાએ મંજૂર થયેલા હતા અને જે જગ્યાએ લગાવવાના હતા ત્યાં લગાવ્યા નથી, એટલે જે તે વિસ્તારમાં જે તે જગ્યાએ સ્ટેન્ડ લગાવવાના હતા ત્યાં નગરપાલિકા દ્વારા લગાવવામાં આવે અને બીજા રિક્ષાવાળાને જે પોલીસ અને હમણાં નવી કંઈક ટ્રેનની ચાલુ થઈ એને જે દંડ ફટકારવામાં આવે છે લોકડાઉન પછી એ બંધ કરવામાં આવે અને રિક્ષાવાળાને દરેક જગ્યાએ પૂરતા સ્ટેન્ડ નગરપાલિકા દ્વારા લગાવવામાં આવે એવી અમારી રિક્ષા એસોસિએશન તરફથી વિનંતી।